જસદણ ખોડિયાર મંદિર નજીક શુક્રવારે સાંજના 6 વાગ્યા આસપાસ કોટડા સાંગાણી તાલુકાના જૂના રાજપીપળા ગામના શૈલેષભાઈ અર્જણભાઈ ડાભી ઉંમર વર્ષ 35 જેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજપીપળિયામાં ગત શુક્રવારે એક દુકાનમાં ડીઝલ માટે આ યુવાન ગયો હતો. તેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં 4 થી 5 શખ્સોએ તે ટેમ્પોમાં બેઠેલા નજરે પડ્યા હતા. મૃતક 2 મોબાઈલ રાખતો હતો, પરંતુ તેની લાશ પાસેથી 2 મોબાઈલ પૈકી એન્ડ્રોઈડ મોબાઈલ ગુમ હતો અને સાદો ફોન તેના ખિસ્સામાં હતો. તેના ખિસ્સામાં રહેલ પાકીટ પણ ગુમ હતું. મૃતકને જે દોરડેથી ગળેફાંસો અપાયો તે દોરડું પણ તેના ગળામાં જ હતું. શરીર પર ઝપાઝપીના નિશાન હોવાનું અને લાશને ઢસડીને પછીથી જ છોટા હાથી ટેમ્પોમાં ડ્રાઈવર કેબિનમાં મૂકી દેવાયાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. લાઇટ કરના હોગા તમે લાઇટ બંધ કર દીધી લાઇટ કર દો ભાઈ લાઇટ કરો તો યે તો કે ફેર ન પટો કે લે રેડી માં પછી તમારી ફ્લેશ લાઇટ જ ન હતી તમારી લાઇટ બરોબર છે પાછો લાલ ને હવે એ તો ઉતર્યો એક જ મિનિટ ઉભો રહે હજી ઓલો ભાઈ ને થયો દુકાનમાં આપને તો કેમેરા તમારે ગમો કેજો ના છે બેઠ હતા કામ ચાલુ શું હવે સહી લો બેઠો તો ખબર.